ખાસ કરી અને કોવિડની ત્રીજી લહેર કે જે અત્યારે આમ પીક પર ગણાય છે, પરંતુ વખતે આવનારા એકાદ અઠવાડિયામાં એ બહુ ઝડપથી ડાઉન થાય એવી શક્યતા છે. સાથે સાથે વર્લ્ડ બેંકના એકેડેમિક ડાયરેક્ટર એ પણ ખાસ સૂચન કરેલું કે શિક્ષણ કાર્ય એ ઓફલાઈન ઝડપથી શરૂ થવું જોઈએ. આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્ર રાજ્યમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કોરોનાની ગંભીર અસર હતી, છતાં પણ મહારાષ્ટ્ર સરકારે 24 જાન્યુઆરીથી શિક્ષણ કાર્ય ઓફલાઈન શરૂ કરી દીધું છે, પહેલાં ધોરણથી 12મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે. આ ઉપરાંત માર્ચ મહિનામાં જ્યારે પરીક્ષાઓ આવી રહી છે તમામ ધોરણની, ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારના માનનીય શિક્ષણમંત્રીશ્રીને એક નમ્ર નિવેદન કરવામાં આવેલું છે કે ધોરણ 6, 7, 8 અને 9 એ 1 ફેબ્રુઆરીથી શક્યતઃ કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઇનના પાલન સાથે અને વાલીઓની સંપૂર્ણ સંમતિ પછી જ શરૂ કરવામાં આવે, અને 1 થી 5 ધોરણ છે પછીના 1 અઠવાડિયામાં અથવા 15 દિવસમાં શરૂ કરવામાં આવે. કારણ કે અમે જોયું છે કે લગભગ ગયા જુલાઈ મહિનાથી હાયર સ્ટાન્ડર્ડ અને ત્યારથી શરૂ કરી અને આ વખતે દિવાળી પહેલાં ધોરણ સુધીની શાળાઓ શરૂ થઈ ગઈ. હવે અમે જોયું કે બાળકોએ જે ઓનલાઈનમાં જે ગુમાવેલું છે એ ખાલી એમને સબ્જેક્ટના કન્ટેન્ટનો લોસ નથી, એમનો લોસ છે એ સ્કિલનો લોસ છે, એમનો લોસ છે એ એમની શારીરિક ક્ષમતાનો લોસ છે, માનસિક ક્ષમતાનો લોસ છે, મનોવૈજ્ઞાનિક ક્ષમતાનો લોસ છે, એમની ઓબ્ઝર્વેશન સ્કિલ, સોશિયલ સ્કિલ એનો લોસ છે, એના ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એનો પણ લોસ છે. ત્યારે ફરીથી જ્યારે બાળકો છેલ્લા 2-1 મહિનાથી તમામ બાળકો ઓફલાઈન હતા, અમે જોયું કે બાળકોમાં ફરીથી એ ચેતનાનો સંચાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો હતો, એ બાળકો ફરીથી ખૂબ જ એક્ટિવ થવા લાગ્યા હતા, ફરીથી શિક્ષણ કાર્યમાં રસ લેવા માંડ્યા હતા અને ફરીથી એ જીવંત બની ગયા હતા. ત્યારે અમને ફરીથી એવું લાગે છે કે જો આ ઓનલાઈન એજ્યુકેશન વધારે લાંબો સમય રહેશે તો એના કારણે ફરીથી જે બાળકો એક ટ્રેક પર આવેલા હતા એ ફરીથી વખતે ડિરેલ થઈ જવાની પૂરી શક્યતા રહે. એના માટે અમારી નમ્ર નિવેદન છે, કોઈ અમારો દુરાગ્રહ નથી, લોકો ટુંડે મતિરભાઈના બધાના મત અલગ અલગ હોય, પણ અમને વાલીઓ હું તમને કહું કે અમે છેલ્લા 1 અઠવાડિયાથી સર્વે કરીએ છીએ અને અમને ધ્યાનમાં આવ્યું છે કે લગભગ 70%થી વધારે વાલીઓ એ ઓફલાઈન એજ્યુકેશન ઝડપથી શરૂ થઈ જાય એની ફેવરમાં છે.